આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે સજ્જ છે અને સમયાંતરે નિયમિત પક્ષની બેઠકો મળતી રહે છે. એના ભાગરૂપે આજે પણ દરેક ઝોનની ચારે ચાર ઝોનની બેઠકો મળી છે અને દરેક બેઠકમાં જે જવાબદાર લોકોને જેમને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તમામ લોકો હાજર છે. પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ માર્ગદર્શન આપી રહ્યા છે, મહામંત્રી શ્રી ભીખુભાઈ પણ છે અને આજે મિટિંગમાં જે પેજ પ્રમુખની અને જે પેજ સમિતિની જે પ્રક્રિયા છે એની કે એનો કેટલો પ્રોગ્રેસ થયો છે તેનું પણ એનો મૂલ્યાંકન કરવામાં આવશે અને સાથે સાથે આ પેજ સમિતિનું જે શસ્ત્ર છે તે ચૂંટણીમાં ખૂબ જ કારગર નીવડશે તે અમને વિશ્વાસ છે અને એના માટે એને વધુને વધુ વેગ આપી અને રાજ્યમાં 16 લાખ પેજ સમિતિઓ પૂરી કરવાની સમય ચૂંટણી પહેલાં અમારો જે નિર્ધાર છે એને હવે વધુ વેગ આપવા માટે આજની બેઠકમાં ચર્ચા થશે. ત્રીજો રાઉન્ડ છે, નિરીક્ષકોનો પોતાના વિસ્તારમાં જઈને આવ્યા છે અને અહીંયા બેઠક છે. ગ્રાઉન્ડ રિપોર્ટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની બેઠક માટેની તૈયારીઓ અમે ખૂબ પહેલાં શરૂ કરી દીધી છે અને એને માટે જે જવાબદાર વ્યક્તિઓ જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છેલ્લા 5 વર્ષથી ત્યાં આગળ પ્રવાસ કરતા રહ્યા છે. જિલ્લાના પક્ષના અધિકારીઓ પણ બધે જ પ્રવાસ કરી રહ્યા છે, લોકોની વચ્ચે જાય છે. એટલે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે અમારે માત્ર પરીક્ષા આપવા માટેની જે છેલ્લું વાંચન કરવાનું હોય એટલું જ બાકી છે. પ્રજાની વચ્ચે તો અમે 5 વર્ષ રહેલા જ છીએ એટલે અમને એ બાબતે પૂરો વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે. પર્સનલી 2 પાર્ટીઓનું જ પ્રભુત્વ રહ્યું છે અને જ્યારે પણ કોઈ ત્રીજી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો છે તે અત્યાર સુધી નિષ્ફળ ગયો છે અને હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ એટલી મોટી ખાઈ થઈ છે લોકપ્રિયતામાં કે હું માનું છું કે ત્રીજો પક્ષ કદાચ જે કંઈ પણ આવશે અને જો નાની મોટી સફળતા પણ મેળવશે તો તે કોંગ્રેસના મત તોડવા પૂરતી જ કરશે.